વર્ચસ્વીની લડાઈમાં રહેસાઈ ગયેલા સુરત ઉધના વિસ્તારના નામચીન ગુટલેગર કાલોની શમશાન યાત્રામાં અનેક લોકો જોડાયા હતા. જો કે આ હત્યામાં સામેલ અસલી ગુનેગારો હજુ પોલીસ પકડથી દૂર હોય તેવી ચર્ચા થવા પામી છે. દારૂના ધંધામાં કુખ્યાત એવા શંકર ઉર્ફે કાલુ નિગમ ઉધના વિસ્તારમાં દારૂના ધંધામાં બેતાજ બાદશાહ કહેવાતો હતો. ગતરોજ તેના ઘર આંગણે ચપ્પુના ઘા ઝીકી તેની કરપીન હત્યા કરવામાં આવી હતી. તેની શમશાન યાત્રામાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. દરમિયાન માહોલ પણ ગરમ થવા પામ્યો હતો. ત્યારે થોડા સમય પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 5 આરોપીને પકડી પાડ્યા હતા, જેમાં મુખ્ય આરોપી અજુએ તેના મિત્ર પર થયેલા હુમલામાં કાલુનો હાથ હોવાની શંકા રાખી આ હત્યા કરાઈ હોવાનું કબૂલ્યું હતું. જો કે આ બાબત ગળે ઉતરે એમ નથી. પોલીસે ઝીણવટભરી તપાસ કરી કે બીજી ઘણી એંગલથી તપાસ કરી હોત તો પૂરેપૂરું સત્ય બહાર આવવાની શક્યતા છે. અંતે ઉલ્લેખનીય છે કે સુરતના નાના મોટા કેટલાક બુટલેગરોને કાલુ આંખની કનાની માફક ખૂંચતો હતો. અહીંના સ્થાનિક 2 બુટલેગરો સાથે તેની અદાવત ચરમસીમાએ હતી. આ બાબતે પોલીસ ફરીવાર ઝીણવટભરી તપાસ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.